રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ મંડળીના 15મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે સાધારણ સભા યોજાઈ. ઉપલેટામાં દૂધ ઉત્પાદન સહકારી મંડળીના 15મા વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. રાજકોટ ડેરીના જનરલ મેનેજર શ્રી વિનોદ વ્યાસ સાહેબે દીપ પ્રગટાવી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મંડળીના સભ્યપદ પશુપાલકો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા 15મા વાર્ષિક હિસાબ રજૂ કરતા જણાવ્યું હતું કે મંડળીએ 11,20,81,000 ટર્નઓવર કરીને ₹69,50,000 ચોખ્ખો નફો કર્યો છે. નફાની ફાળવણી કરતા જણાવ્યું હતું કે 12% અને 3.48% પ્રમાણે ₹33,70,000 બોનસ જાહેર કરાયું હતું. પસુઓની માવજત પાટે ₹4,37,000 ફાળવવાની જાહેરાત કરી હતી અને મંડળીના વિકાસ માટે 9 દૂધ ઘર બાંધવા માટે ₹25,00,000 ખર્ચ કરવાની જાહેરાત પણ કરાઈ હતી. 10,000 લીટર દૂધ એકત્રિત કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો હતો. ઉપલેટાથી વિપુલ ધામેચાનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભા આજરોજ દાસાપંથી વાડીમાં મળી. આ મંડળીએ વર્ષનું 20 લાખ ઉપરાંત દૂધ કલેક્શન કરીને 69.50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. મંડળીઓના પશુપાલકોના હિત માટે તમામ પ્રકારના નફાઓ વિતરણ કરતાં 34 લાખ રૂપિયા સભાસદ બોનસ ફાળવવામાં આવ્યું છે. આ દૂધ મંડળી ઉપલેટાની નહીં પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લાની આગેવાન મંડળી છે અને એમાં દૂધ ભરનારાઓ પશુપાલકોને તમામ પ્રકારની સહકારી અને જે કાંઈ સહાયો છે એ પૂરતા પ્રમાણમાં સહાયો આપવામાં આવે છે. એટલે મંડળીના પશુપાલકો અને મંડળીના સભાસદોને આ મંડળી ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને આ મંડળી ઉત્તરોત્તર વર્ષો વર્ષ વિકાસ કરતી જાય છે. મારું નામ ડાયાભાઈ ગજેરા.